નસવાડીના ધારસિમેલ ગામે અવિરત વરસાદને પગલે કુદરતી પાણીનો ધોધ 80 ફૂટ ઊંચાઈથી વહેવા લાગતા આકર્ષણનું કેન્દ્ર બન્યો. મહત્વનું એ છે કે નસવાડીના ડુંગર વિસ્તારમાં સતત બે દિવસથી સારો વરસાદ પડતા પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. હાલ સ્થાનિકો આ કુદરતી ધોધની મજા માણી રહ્યા છે. ૨૦૧૯માં થયેલી અતિવૃષ્ટિમાં પાક નુકસાન બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે. પાક વીમા માટે અરજી કરનાર ખેડૂતોને હજી સુધી પાક વીમો મળ્યો નથી. પ્રધાનમંત્રીએ ફસલ વીમા યોજનાને બદલે ફસાવાની વીમા યોજના દાખલ કરી તેવો આક્ષેપ વીરજી ઠુમ્મરે લગાવ્યો. વધુમાં કહ્યું કે ભાજપે લૂંટચાઈ કરીને ખાનગી કંપનીઓને વીમા યોજના પધરાવી દીધી. ભાજપની આ નીતિના કારણે આજે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. જુલાઈ 2023માં કંપનીઓએ ઘણીયા ગાંઠિયા ખેડૂતોને પાક વીમો આપવાનું શરૂ કર્યું હતું, જેને લઈને પાક વીમો બાબતે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવા ઘણીયા ગાંઠિયા ખેડૂતોને પાક વીમો ચૂકવાયો હતો. પાક વીમો પાસ થયો હોવાનો મેસેજ આવે છે, પણ રૂપિયા ખાતામાં જમા નથી થતા. જો ખરેખર ખેડૂતને પાક વીમો ચૂકવાયો હોય તો કૃષિમંત્રી આંકડાઓ જાહેર કરે. પાલાંબલિયાનો સરકાર પર આક્ષેપ પણ તેમણે કર્યો. મારે તો કૃષિ પ્રધાન ને કેવું છે કે તમે એક ખેડૂતના દીકરા તરીકે વિધાનસભામાં બોલ્યા હતા, એ શબ્દો વાંચીને પણ તમે જો ખેડૂતો માટે ચિંતા કરો તો હું તમને અભિનંદન આપીશ. પરંતુ તમે માત્ર ભારતીય જનતા પાર્ટીની ચાલે ચાલવા માંડ્યા છો. ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની દુશ્મન પાર્ટી છે, ખેડૂતોને બરબાદ કરનારી. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય લોક અદાલતના આયોજનને સફળતા મળી. એક જ દિવસમાં લોક અદાલતમાં 6.42 લાખથી વધુ કેસોનો નિકાલ થયો છે. રૂપિયા 157 કરોડથી વધારેના સમાધાન થયા છે. અમદાવાદની ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં સૌથી વધુ 1,83,000થી વધુ કેસોમાં સમાધાન થયું. સુરત જિલ્લા અદાલતમાં 1 લાખ જેટલા કેસોનું સમાધાન થયું છે. મોટર એક્સિડન્ટ, ચેક રિટર્ન અને ફેમિલી કોર્ટને લગતા વિવિધ મુદ્દાઓમાં ચાલતા કોર્ટ કેસનું સમાધાન કરાયું હતું. 6,41,000 જેટલા કેસો લોક અદાલતની અંદર સેટલ થયેલા છે. આ પૈકી અદાલતમાં પેન્ડિંગ 2,69,155 કેસોમાં સુખદ નિવેડો આવેલો છે અને પ્રી લિટિગેશનના 3,72,995 કેસીસ પણ આ લોક અદાલતની અંદર પૂરા થયેલ છે. આશરે 157.38 કરોડનો દંડ વસૂલ કરવામાં આવેલો છે. સુરતના અઠવા લાઇન્સ ખાતે આવેલી સુરત કોર્ટમાં મેગા લોક અદાલતનું આયોજન કરાયું હતું, જે લોક અદાલતમાં મોટર વ્હીકલ એક્ટના કેસમાં 4 પરિવારોને સારું એવું વળતર લોક અદાલતના માધ્યમથી કંપની સાથે સમાધાન કરી આપવામાં આવ્યું છે. જ્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ફટકારવામાં આવેલા ઈ ચલણ કેસમાં કુલ 52,080 કેસમાં લોકોએ કુલ 1,80,00,000ના દંડની રકમ સ્વૈચ્છિક રીતે લોક અદાલતના માધ્યમથી ભરપાઈ કરી, જ્યારે એક જ દિવસમાં 40,000 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ સાથે વર્ષ 1985થી વારસાની મિલકતને લઈને ચાલી આવેલા દાવાનો પણ સુખદ અંત આવ્યો હતો. ચેરમેન આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ સાહેબ છે અને એક્ઝિક્યુટિવ ચેરમેન છે એસ કે કૌલ સાહેબ. તેવી રીતે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી એટલે આપણે ગુજરાત હાઈકોર્ટ આપણે કહીએ એના ચેરમેન છે, આપણા પેટ્રન ઇન ચીફ કહીએ છે જસ્ટિસ સુનિતા અગ્રવાલજી અને એક્ઝિક્યુટિવ ચેરમેન જસ્ટિસ એન વી અંજારિયા સાહેબ અને સુરત જિલ્લાના હેડ જેને આપણે એડમિનિસ્ટ્રેટિવ જજ કહીએ છીએ જસ્ટિસ બીરેન વૈષ્ણવ. આ બધાના આદેશ અને માર્ગદર્શન નીચે આપણે સુરતમાં પણ આખા દેશમાં આ લોક અદાલત છે, નાનામાં નાની કોર્ટમાં આ લોક અદાલત છે, એવી રીતે આપણે સુરત જિલ્લામાં પણ તમામ કોર્ટમાં આજે લોક અદાલતનું આયોજન થયું છે. આપને જાણીને આનંદ થશે, આપને ખ્યાલ છે દર વખતે મીડિયાના લોકો પોઝિટિવ જે સ્ટોરીઝ છે એ લોકો સુધી લઈ જાય છે અને મારે કહેવું જોઈએ કે મીડિયાના આ પ્રયત્નના કારણે લોકો ઇન્સ્પાયર થાય છે લોક અદાલતમાં એમના કેસો મૂકવા માટે. આપ જાણો છો કે લોક અદાલતમાં કોઈ પણ કેસ મુકાય અને એનું પર જો સમાધાનથી અંત આવે તો એ મેટર ત્યાં ને ત્યાં પૂરી થાય છે, એ ફાઇનલ ડિસ્પોઝલ છે, એની પર કોઈ અપીલ થતી નથી. આપને જાણીને આનંદ થશે કે મોટર એક્સિડન્ટના કેસીસ જેમાં કોઈના સગાવાળાઓનું ડેથ થયું હોય છે, કોઈને સિવિયર ઇન્જરી થઈ હોય છે, એ લોકોને જે લોસ થયો છે એ વ્યક્તિગત રીતે એ લોસ પૂરો ન થાય પણ લોક અદાલતમાં આપણે એ જોઈએ છીએ કે એ કેસોમાં જલ્દી સમાધાન થાય, ઝડપથી એની એમાઉન્ટ જમા થાય અને એક સારી વળતરની રકમ.